નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશેની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, વિડિયો છેલ્લે સુધી જોજો તો સરસ મજાનો સમજાવેલો છે, બરાબર? તો અહીંથી શરૂ કરીએ પ્રાસ્તાવિક. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે અનુસાર જ્યારે આપણે કોઈ ગણતરી ચાલુ કરીએ છીએ ત્યારે આપણે 1, 2, 3, 4 સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ. આ સંખ્યાઓને ગણિતની ભાષામાં પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાવું તો સંખ્યાઓ હોય એના પ્રકાર પણ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે સમજાવું છું હું એ બહુ જ ઉપયોગી છે તમારા માટે. તમે 10માં સુધી ભણશો તો આ સંખ્યાઓ આવશે, એટલે આ બહુ સમજવું છે. તો સંખ્યાઓ હોય એના પ્રકાર પડ. તો પહેલો પ્રકાર છે, હું બતાવી દઉં તમને, એક પ્રાકૃતિક સંખ્યા પડ. પ્રાકૃતિક સંખ્યા જે હાલા વાત કરીએ, જુઓ, પછી ડિટેલમાં સમજાવો થોડું. પછી બીજો પ્રકાર છે એ પૂર્ણ સંખ્યા પડ. પૂર્ણ સંખ્યા. પછી પૂર્ણાંક સંખ્યા આવે. પછી વાસ્તવિક સંખ્યા આવે. અને સમ્મેય સંખ્યા આવે. આટલા પ્રકાર ધોરણ 10 સુધી તમે ભણશો ત્યાં સુધી તમારે આ શીખવાનું આવશે. તો અત્યારે હાલ આપણે જે ભણવાનું છે એની જ વાત કરીશું. તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો વિદ્યાર્થી મિત્રો, 1થી શરૂ થાય. 1, 2, 3, 4 તેથેક સુધી. સપોઝ કે તમને પરીક્ષામાં પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1. એમ પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, કારણ કે આ તો અબડુ છે એટલે થેક સુધી વિસ્તરાયેલી છે, બરાબર? આજે આપણે ધોરણ 6માં જે ચેપ્ટર પ્રકરણ 2 છે એ પૂર્ણ સંખ્યા વિશે સમજવાના છે. તો પૂર્ણ સંખ્યા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા હોય એ 0થી શરૂ થાય. 0, 1, 2, 3, 4, 5 તેથેક સુધી. તો પરીક્ષામાં એમ પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો જવાબ શું આવશે? 0 આવશે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ, તો મળે નહીં, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, તમે આગળ ભણશો એટલે પૂર્ણાંક સંખ્યા 7માં આવશે, સમ્મેય સંખ્યા 8માં આવશે, 9માં વાસ્તવિક સંખ્યા આવશે. એટલે એની હું વાત કરતો નથી, પણ આટલું તમને ખ્યાલ હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય, 1, અને પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય. ઓકે, ચલો આપણે આગળ વધીએ. આવું કહે છે, પહેલોની સંખ્યા અને પછીની સંખ્યા એ તમે ભણી ચૂકેલા છો, બરાબર? ક્યારે? ધોરણ 5, ધોરણ 4 અને ધોરણ 3માં. એટલે હું વધુ ડિટેલમાં લેતો નથી, પણ અહીં જો પ્રયત્ન કરો, 1, નીચેની સંખ્યાની પહેલોની અને પછીની સંખ્યા લખો. તો 1 છે તો એની પહેલોની કઈ આવે? 0 આવે. પછીની કઈ આવે? તો 2 આવે. એ રીતે 19 છે તો એની પહેલોની કઈ આવે? 18 આવે. એની પછીની કઈ આવે? તો 19માં 1 ઉમેરો એટલે 20 આવશે. પછી 1997 છે તો પહેલોની કઈ આવે? 1996 આવે. એક વાત કરો એટલે પછીની કઈ આવે? 1998 આવે, બરાબર છે? પછી 12,000 છે તો એમાંથી એક વાત કરો તો 11,999 આવે. પેલી 12,001 આવશે. આ બધું તમે શીખી ગયેલા છો. પછી 49 છે તો 49માંથી તમે વિદ્યાર્થી મિત્રો એક વાત કરો એટલે 48 આવશે. અહીં તો વધે એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ છે. સોરી, આ એક રહી જઈ, આ 50 આવશે. અહીં લાખ છે એમાંથી બાદ કરવાના છે તો 99,999 આવે. પછી લાખમાં 1 ઉમેરો તો 1, 2, 3, 4 ને 1,00,000 અને 1,00,000. એકમ, દશક, 100,000, 10,000 અને લાખ. એટલે જ્યારે પહેલોની સંખ્યા પૂછે એટલે એ સંખ્યામાંથી 1 બાદ કરવાના, અને પછીની સંખ્યા પૂછે એટલે એ સંખ્યામાં 1 ઉમેરવાના. ચલો બીજો પ્રશ્ન, કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલો આવતી સંખ્યા નથી? તો આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા કઈ શરૂ થાય, તો 1,
તો એકના પાછળ પહેલો આવતી સંખ્યા નથી, તમે જુઓ તો ઝીરો થઈ જાય, એટલે અહીં જવાબ શું આવશે? બીજામાં આવશે, એક આવશે. પછી કઈ પ્રાકૃતિક સંખ્યા પાછે તેના પછીની સંખ્યા નથી? શું તે સૌથી છેલ્લી આવતી પ્રાકૃતિક સંખ્યા છે? તો આવો કોઈ જવાબ મળે નહીં, કારણ કે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા હશે જ નહીં, કારણ કે એના પછી મોટી મોટી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. ચલો આવું આપણે આગળ શીખીએ. આવું આવી પૂર્ણ સંખ્યાઓ આપણે જે વાત કરીએ, આ ચેપ્ટર છે એને અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર્સ, બરાબર. આપણે જોઈ ગયા કે પ્રાકૃતિક સંખ્યા એકના પહેલો કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. આથી શૂન્યને આપણે પ્રાકૃતિક સંખ્યા એકના પહેલો આવતી સંખ્યા લઈએ છીએ. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. તો પૂર્ણ સંખ્યા બરાબર આવું લખવું હોય તો લખી શકાય વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા બરાબર શૂન્ય વત્તા પ્રાકૃતિક સંખ્યા. કહેવાય કે ના કહેવાય? કહેવાય, કારણ કે શૂન્ય જ ઉમેરવાની. તો આ પણ તમારે યાદ રાખવું પડે કે પ્રાકૃતિક સંખ્યામાં વધારાનું શું આવે? તો શૂન્ય આવે, બરાબર છે. પછી પ્રયત્ન કરો, પ્રશ્ન પૂછો કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય તો હોય જ, કારણ કે પ્રાકૃતિક સંખ્યા એકથી ચાલુ થાય અને આ પૂર્ણ સંખ્યા ઝીરોથી ચાલુ થાય, એટલે અહીં હા આવશે. શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય? તો ના. કેમ? કારણ કે ઝીરો છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી, બરાબર. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો આપણને ખબર છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે? ઝીરો આવે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો ના મળે, મોટી પૂર્ણ સંખ્યા હોય જ નહીં, બરાબર. તો આ ચાર પ્રશ્નો આપણા ક્લિયર થઈ ગયા. આવું સંખ્યા રેખા, તો વિદ્યાર્થી મિત્રો તમે સંખ્યા રેખા પણ ભણી ચૂકેલા છો. અહીં ઝીરો છે, આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સંખ્યા રેખા છે, બરાબર છે. અહીં આખી સંખ્યા રેખા આપેલી નથી. આ ઝીરોની જમણી બાજુ ધન પૂર્ણાંકો આવો, ઝીરોની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો આવો, એ તમે શીખી ગયેલા છો. હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા, બાદ બાકી અને ગુણાકાર કરાય, એ આપણે જોઈએ. જો અહીં લખેલું છે સંખ્યા રેખા પર સંખ્યાનો સરવાળો, તો કઈ રીતે થાય? તો દાખલો આ છે, જો ત્રણ વત્તા ચાર, તો સંખ્યા રેખા ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો આ ત્રણને લીધો, કેટલા એકમ જવાનું? ચાર એકમ, પ્લસ વત્તા છે એટલે જમણી બાજુ જવાનું, તો એક બે ત્રણ અને ચાર, કયો અંક આવ્યો? સાત. તો અહીં જવાબ કયો આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સાત આવી ગયો. ચલો બાદ બાકી છે, કયો? સાત ઓછા પાંચ, તો પહેલાં સાત નક્કી કર્યા, અહીં માઇનસ છે એટલે ડાબી સાઈડ જવાનું, તો એક બે ત્રણ ચાર અને પાંચ, કયો અંક આવ્યો? બે. તો આનો જવાબ કેટલો આવ્યો? સાત ઓછા પાંચ બરાબર બે આવી ગયો, બરાબર છે. પછી સંખ્યા રેખા ઉપર ગુણાકાર છે, ત્રણ ગુણ્યા ચાર, તો જો આ ઝીરો છે બરાબર, તો ઝીરોથી ત્રણ બે ત્રણ બસ, એટલે ચાર વખત જવાનું, એક બે ત્રણ અને ચાર, એટલે ચાર તરીકે કેટલા આવશે? બાર. તો આનો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? બાર આવશે, બરાબર. ચલો અહીં જોઈએ, સંખ્યા રેખાનો ઉપયોગ કરી આ સરવાળા કરવાના, ચાર વત્તા પાંચ, બે વત્તા છ, ત્રણ વત્તા પાંચ અને એક વત્તા છ. હું તમને બધા નથી ગણાવતો પણ અમુક ગણાવી દઉં છું. ચલો પહેલો ચાર એક પહેલો જોઈશું આપણે, ચાર વત્તા પાંચ. તો ચલો સંખ્યા રેખા દોરી દઈએ, તો અહીં ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, આટલા ઇનપ છે. ઓકે, હું ચાર અંક્યા છે તો ચાર તો આટલા આવ્યો. હું કેટલા એકમ જવાનું? વધતા છે એટલે જમણી બાજુ જવાનું પાંચ એકમ, તો આ એક એકમ, બે એકમ, ત્રણ એકમ, ચાર એકમ અને પાંચ એકમ, તો કેટલો જવાબ આવ્યો? નવ. તો અહીં લખવાનું જવાબ બરાબર ચાર વત્તા પાંચ બરાબર નવ, બરાબર છે. ચલો બીજો લઈએ, બીજો લઈએ એક આ દાખલો, બે વત્તા છ એ તમારે જાતે ગણવાનો છે, બરાબર. આનો જવાબ આવશે છ બે ને છ આઠ આવશે, હું કહી દઉં છું. પછી ત્રણ વત્તા પાંચ, આ પણ તમારે જાતે ગણવાનો છે. આનો જવાબ ત્રણ વત્તા પાંચ કેટલો આવશે? આઠ આવશે. એક વત્તા છ એ હું તમને ગણાવું, જુઓ ચોથા નંબરનો
એક વત્તા છ. ચલો જુઓ, સંખ્યા રેખા દૂર દઈએ. તમારે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરવાનો છો. તો ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. પહેલાં એક છે એટલે એક નક્કી કર્યો, વત્તા છે એટલે જમણી બાજુ જવાનું. કેટલા એકમ? છ એકમ. તો આ એક એકમ, બે એકમ, ત્રણ એકમ, ચાર એકમ, પાંચ એકમ અને છ એકમ. કયો આવ્યો? સાત. તો જવાબ બરાબર એક વત્તા છ બરાબર સાત આવી ગયો. બોલો આવડક નહીં, એકદમ ઇઝી છે વિદ્યાર્થી. ચલો આગળ જોઈએ. હવે બાદ બાકી કહે છે, જુઓ આઠ ઓછા ત્રણ. તો ચલો પહેલો દાખલો, આઠ ઓછા ત્રણ, એ જ રીતે ગણવાનું છે. તો લખી દઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. હવે આઠ ક્યાં છે? તો પહેલાં આઠ આટલા છે. હવે ઓછા છે એટલે ડાબી બાજુ જવાનું, જો વધતા હોય તો જમણી બાજુ જવાનું. કેટલા એકમ? ત્રણ એકમ. તો આ એક, આ બે અને આ ત્રણ. કેટલો જવાબ આવ્યો? પાંચ. તો લખવાનું જવાબ બરાબર આઠ ઓછા ત્રણ બરાબર પાંચ. બોલો આવડક ના આવડક? એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. પછી છ ઓછા બે, આ તમારે જાતે ગણવાનું છે. આનો જવાબ આવશે ચાર આવશે. નવ ઓછા છ હું ગણાવી દઉં તમને, ત્રણ નંબરનો. નવ ઓછા છ, ચલો સંખ્યા રેખા દૂર દઈએ. ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર. પહેલો કયો છે? નવ. તો નવને સિલેક્ટ કર્યો. ઓછા છે એટલે ડાબી બાજુ જવાનું. કેટલા એકમ? છ એકમ. એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. શું આવ્યું? ત્રણ આવ્યો. તો જવાબ બરાબર નવ ઓછા છ બરાબર ત્રણ. એકદમ ઇઝી છે. હવે ચલો ગુણાકાર કહે છે. જુઓ અહીં ગુણાકારમાં શું હોય? ત્રણ ગુણ્યા ચાર. તો ચાર વખત જવાનું, એક, બે, ત્રણ અને ચાર. કેટલા છે? તત્તાઈની જોડ કીધું, ઝીરોથી ત્રણ લેવાના. ખ્યાલ આવી ગયો? આપણે બીજો બતાવું હું તમને એટલે ખ્યાલ આવશે. ચલો અહીં જુઓ, જો ત્રણ ગુણ્યા ચાર એટલે બાર આવી ગયો. અહીં બાર જવાબ હતો, બરાબર છે. ચલો બીજો જોઈએ, બે ગુણ્યા છ. હું તમને આ ગણાવું, તમને ખબર બે છંગ બાર થવાના છે, પણ હું તમને બતાવી દઈએ. ચલો પહેલો, બે ગુણ્યા છ, ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર ને ચૌદ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર અને ચૌદ. ઓકે, આવું શું કરવાનું છે? બબેની જોડકી છે, બરાબર. તો જુઓ બે એટલે કેટલા આવે? તો આ આ એક થયું. આ બબેની જોડકી મારવાની. કેટલી વખત મારવાની? છ વખત. તો એક, આ બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો કેટલો આવ્યો? બાર. તો જવાબ બરાબર બે ગુણ્યા છ બરાબર બાર. બોલો આવડક ના આવડક? ચલો આ પતી ગયું. ત્રણ ગુણ્યા ત્રણ, તો આ તમારે જાતે ગણવાનું છે. ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ આવશે. ચાર ગુણ્યા બે મૂકો બતાવું તમને. ચલો ત્રીજા નંબરનો, ચાર ગુણ્યા બે. ઓકે, ચલો સંખ્યા રેખા દો. ઝીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. તો જો આ ચારની જોડી છે તો ચાર એટલે ઝીરોથી આટલા આવશે ચાર. એ આ પહેલું. કેટલી વખત ખસવાનું? બે વખત. તો આ બીજી વખત. બસ, તો આઠ જવાબ આવ્યો. તો જવાબ બરાબર
ચાર ગુણ્યા બે બરાબર આઠ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા ગણવાના છે. હવે આવા છે સ્વાધ્યાય 2.1, એટલે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.